नमस्कार ने गुजरात न्यूज में आपनो स्वागत छे ने तमारी साथे चौबीस कलाक में देश में हाल कोरोना सामे जंग जीतवा माटे मोटा पाये रसीकरण चाली रह्यु छे। सरकार तरफ थी आज एटले के शनिवारे जाहेर थयेला आंकड़ा प्रमाणे अत्यार सुधी देश में एक करोड़ चौराणु लाख सत्ताणु हजार सात सौ ने चार लोग कोरोना रसी लीधी छे। कोरोना केस की बात करवामां आवे तो छेल्ला चौबीस कलाक में देश में 104 लोग साजा पण थया छे। कोरोना 1,57,628 लोग साजा पण थया छे। देश में कोरोना थी कुल 1,57,656 मौत थया छे। हाल देश में कोरोना 1,83,404 सक्रिय केस छे। राज्य में छेल्ला 24 कलाक में कोरोना वायरस ना नवा 515 केस नोंधाया छे, जेनी सामे 405 दर्दीओ साजा थया छे। छेल्ला 24 कलाक में राज्य में कोविड-19 ने कारण एक दर्दी नुं मौत थयुं छे। राज्य में कुल मृत्युआंक 4,413 थयो छे। राज्य में साजा थयानो दर 97.33% छे। त्यारे अत्यार सुधी में 12,37,493 व्यक्तिओं ने कोरोना वेक्सिनो प्रथम डोज अने 2,90,011 व्यक्तिओं ने कोरोना वेक्सिनो बीजो डोज आपवामां आव्यो छे। ब्यूरो रिपोर्ट एनएस गुजरात न्यूज। સુરતના રાંદરે ઝોનના 2 અને અન્ય 1 વ્યક્તિમાં યુકે સ્ટ્રેનના લક્ષણો મળ્યા છે। કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુરમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કરાયા છે। ગત ફેબ્રુઆરીમાં પુણે મુકલાવેલ સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ત્રણે સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે। ત્રણે પોઝિટિવ વ્યક્તિની કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને વ્યક્તિના સંપર્કમાં આવતા યુકે સ્ટ્રેન પોઝિટિવ આવ્યા છે। રાંદરે ઝોનના 2 અને અન્ય વ્યક્તિમાં યુકે સ્ટ્રેનના લક્ષણો મળ્યા છે। કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુરમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કરાયા છે। કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે સુરત મનપાના ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશનના સર્વેલન્સ સેમ્પલમાં પૂનાના રિપોર્ટમાં 3 દર્દીઓમાં કોરોનાના સ્ટ્રેન પોઝિટિવ આવ્યા છે, જેને લઈને એવું માનવામાં આવતા કે છેલ્લા 15 દિવસમાં સુરત શહેરમાં વધેલા કેસોનું કારણ આ પણ હોઈ શકે છે। આથી તમામે તમામ શહેરીજનોને અપીલ છે કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, બિનજરૂરી સોશિયલાઇઝ ટાળે, માસ્કનો ઉપયોગ કરે, સેનિટાઇઝર્સનો ઉપયોગ કરી પોતે સુરક્ષિત રહે, પોતાના પરિવારને સુરક્ષિત રાખે અને સુરતને પણ સુરક્ષિત રાખવામાં સુરત કોર્પોરેશનની મદદરૂપ બને છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે બેરોજગારી અંગે ગુજરાત સરકારે ખુદ આંકડાઓ આપ્યા હતા, જે ખરેખર શરમજનક હતા। ગુજરાતી યુવાનોએ રોજગારીની તાતી જરૂરિયાત છે, પણ ગુજરાત સરકાર અવનવા ઉત્સવો અને ઉજવણીમાં કરોડો રોકવામાંથી નબળી પડે તો રોજગારી અંગે કંઈ કરીને એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું। ભરતીના કેલેન્ડર મુજબ ભરતીના દાવા સાવ પોખર સાબિત થયા છે। રાજ્યમાં શિક્ષિત, અર્ધશિક્ષિત 4,00,000થી વધુ બેરોજગારો છે। રાજ્યમાં 4,12,985 બેરોજગાર નોંધાયા છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં 1,777 બેરોજગારોને સરકારી નોકરી મળી છે। રાજ્યમાં 3,92,000 શિક્ષિત બેરોજગાર છે અને 2 વર્ષમાં 15 જિલ્લાના એક પણ યુવકને નોકરી મળી નથી। ત્યારે મહીસાગરમાં 11,754 તેમજ પંચમહાલમાં 12,865 તેમજ ખેડામાં 18,410 છોટાઉદેપુરમાં 8,703 ત્યારે પાટણમાં 9,070 જ્યારે મહેસાણામાં 18,449 જ્યારે ગીર સોમનાથમાં 9,289 મોરબીમાં 5,778 જ્યારે નર્મદામાં 5,638 નવસારીમાં 8,245 જ્યારે જામનગરમાં 16,038 ત્યારે દ્વારકામાં 4,343 લોકો। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ગાંધીનગર। જૂનાગઢમાં શિવરાત્રિના મેળાને લઈને અખાડા મહંતો અને અધિકારીઓ વચ્ચે આખરી બેઠક યોજાઈ હતી। આવતીકાલે સાધુ સંતો દ્વારા ધ્વજરોહણ કરીને મેળાનો પ્રારંભ થશે।
મહાશિવરાત્રિના મેળાને લઈને અધિકારીઓની સાધુ સંતો વચ્ચે અનેક બેઠકો થઈ હતી, પરંતુ મેળો ચાલુ રાખવા સાધુ સંતો વચ્ચે વિવાદ પણ થયો હતો. પરંતુ આજે ભવનાથ મંદિર ખાતે ગિરનાર ક્ષેત્રે પીઠાધીશ્વર જય શ્રી કાનજી માતાજીએ એ મહામંડેશ્વર ભારતી બાપુનું સ્વાગત કરી ભવનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ઘણા સમયથી મેળો થવાની ચર્ચા વિચારણા વચ્ચે અને કોરોનાની મહામારી વચ્ચે ઘણા સમયથી મેળાની ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે. મહાશિવરાત્રિના મેળાને લઈને વહીવટી તંત્ર અને સાધુ સંતો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં મહામંડલેશ્વર ભારતી બાપુ, કેડાર ક્ષેત્રે પીઠાધીશ્વર જયશ્રીકાંત મહારાજ, અધિક કલેક્ટર અંકિત પન્નુ, દિવા એસપી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. બાઈટ અંતે મહામંડલેશ્વર ભારતી બાપુએ જણાવ્યું છે કે 5 થી 7 અન્નક્ષેત્ર અને તેના સેવકોને જરૂરિયાત પ્રમાણે આવવા દેવામાં આવશે. ત્યારે આવતીકાલે સવારે 10 કલાકે ભવનાથ મંદિરે અંદર ધ્વજરોહણ કરી મેળાનો પ્રારંભ કરવામાં આવશે. સાધુ સંતોની ઝીરવાળી નીકળી છે તે એક ધામધૂમથી નીકળશે તેવું જણાવ્યું. આજ પ્રશાસન કે સાથ ભારતી બાપુ કી ઓર પીઠાધીશ અને ઇન્દ્રા ભારતી બાપુ કી જો મીટિંગ હુઈ હૈ ઉસમે તય હુઆ હૈ કી કોવિડ ગાઈડલાઇન્સ કે હિસાબ સે હી મેલા હોગા, તો મેલા ઇસ બાર બંધ રહેગા. તો મેરી સભી લોગો સે અપીલ હૈ કી પ્રશાસન કા ઓર યહાં પે સભી અખાડો કા સાથ દે અચ્છે સે કોવિડ ગાઈડલાઇન્સ કે મુતાબિક જો મહાશિવરાત્રિ હૈ ઉસકો મનાએ. ધન્યવાદ. મહાદેવ કી જય. આજે મહાશિવરાત્રિ મેળાના વર્તમાન સમયમાં ચાલતા વિવાદોનો અંત લાવવા માટે અમારા શ્રીપંત દસનામ જૂના અખાડાના પીઠાધીશ્વર શ્રી જયશ્રીકાનંદ ભારતીગીરીજી, અમારા અખાડાના સંરક્ષક શ્રીમંત હરિયાનંદ ભારતીજી અને ઇન્દ્ર ભારતીજી મહારાજ, હરિયાનગીજી મહારાજ સૌ સાથે રહીને સમસ્ત સંતોની હાજરીમાં પ્રશાસન અને શાસનમંડળી સાથે રહી અને એવો નિર્ણય લીધો છે કે આ કોરોનાનો મહાકાળ છે અને કોઈને કોરોના લાગે તો આ એક જેટલો ચેપી ભયંકર રોગ છે તો એનું પણ આપણે સંરક્ષણ કરી શકીએ અને આશ્રમની મર્યાદાઓ સચવાય, અખાડાઓની મર્યાદા સચવાય. દર વર્ષે જે રીતે નવમીએ એટલે આવતીકાલે ધજારોહણ પણ ધામધૂમથી સંતોની હાજરીમાં સંતોની ઉપસ્થિતિમાં શ્રીપંત દસનામ જૂના અખાડા, શ્રીપંત દસનામ આવાહન અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય સંતો સાથે રહી અને ભવનાથ મહાદેવમાં ધ્વજારોહણ થશે, પછી શ્રીપંત દસનામ જૂના અખાડામાં થશે, પછી શ્રીપંત દસનામ આવાહન અખાડામાં ધ્વજારોહણ થશે, પછી ભારતી આશ્રમમાં થશે અને પછી ઇન્દ્ર ભારતીજીને ત્યાં થશે. એવી રીતે આ ધ્વજારોહણનો કાર્યક્રમ આવતીકાલે 11 વાગે લગભગ સંપન્ન થશે. તારે 10 થી 11માં આપણે બધા સાથે રહી અને મીડિયા દ્વારા સારા સમાચાર લોકોને સુધી પહોંચાડવાનું કામ કરીએ. વિરાજ ચૌહાણ સાથે શોક બારોટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. કહેવાય છે કે રાતોરાત બદલાતી અને છાના ખૂણે રમાતી રમત એટલે રાજકારણ અને આવે છે રમત રમાય ભેસાણના પક્ષોમાં. ભેસાણ તાલુકા પંચાયતના બંને સભ્યો ભાજપમાં જોડાયા હતા તે ફરી કોંગ્રેસમાં આવી જતા તાલુકા પંચાયત પર હવે કોંગ્રેસનું રાજ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભેસાણ તાલુકા પંચાયતમાં છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામના 16 સીટમાંથી કોંગ્રેસે 9 સીટ જીતી હોય તેમજ ભાજપે 7 સીટ જીતી હતી અને આ કારણે શાસન માટે ભાજપ કોંગ્રેસ પોતપોતાના ઘોડા દોડાવવા કામે લાગી ગયા હતા. અચાનક જ 2 કોંગ્રેસના સભ્યો ભારતમાં ભળી જતા રાજકારણ ગરમાયું હતું અને આજે ફરી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાની આગેવાનીમાં કોંગ્રેસમાં પરત આવી ગયા હતા. હવે કોંગ્રેસના બંને સદસ્યોની ઘર વાપસી થતાં ભેસાણ તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. બોલો, આજે અમારા કોંગ્રેસ પાર્ટીના તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો અહીંયા અમે સાથે મળ્યા છે. સૌ પ્રથમ તો ભેસાણની જનતાનો 18 વર્ષનો હૃદયથી આભાર માનું છું કે તમે અહીંયા કોંગ્રેસની તાલુકા પંચાયત અકબંધ રાખી અને અમારા 9 સભ્યો અત્યારે અમારી સાથે છે. ભારતીય જનતા પાર્ટી જે રીતે ગંદી રાજનીતિ કરવા નીકળી છે આ જિલ્લામાં, તમામ 18 વર્ણ જાગી ગયું છે, બધાને ખબર પડી ગઈ છે જે રીતે અત્યારે ચાલે છે. અમારા બંને સભ્યોને કોસલાવી, લલચાવી અને લઈ ગયા હતા, પણ આજે અમારા બંને સભ્યો
સાથે છે, અમારી આખી કોંગ્રેસની ટીમ, અમારો આખો પરિવાર સાથે છે અને અહીંયાથી કોંગ્રેસની તાલુકા પંચાયત બેસશે. ભારતીય જનતા પાર્ટી જે વિચાર સાથે નીકળી હતી એ વિચારનો આજે ફિયાસ્કો થયો છે. જય જવાન, જય જવાન. ભેસાણ તાલુકા પંચાયતના નવે નવ સભ્યો અમે સાથે છીએ અને રહેવાના છીએ અને સંપૂર્ણપણે અમારી બહુમતી છે અને તાલુકા પંચાયતની બોડી પણ અમે બેસવાના છીએ. જે કાંઈ પણ અમારા પરિવારની અંદર થોડું ઘણું ઘર્ષણ કરીને આ લોકોએ જે આમ તેમ કરીને જે તે કંઈ કર્યું હતું એ બધું એ વાહિક છે, વાતું છે. અમે ગયા હતા જઈએ એવા એ બધું અમારી એ અંદરની જે ઓલી થોડીક હતી એ મનભેળ હતા અથવા એ બધું રેડી થઈ ગયું. કોંગ્રેસ છે એ કોંગ્રેસ રહેવાની છે. કોઈ એમ કહેતું આ કોંગ્રેસને કોઈ ખરીદી શકે એવો આજ તકે કોઈ માઇકોલાલ પેદા નથી થયો. વિમરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.